दोस्तों માથાનો દુખાવો ઘણા બધા પ્રકારનો હોય, તમને ઓક્સિજનની ઉણપ થઈ રહી છે, માથાની અંદર ઓક્સિજન ઓછું પહોંચી રહ્યું હોય તો પણ તમને માથાનો દુખાવો થઈ શકે, પાણીની ઉણપ છે, દિવસ દરમિયાન તમે બહાર હોય પાણી ઓછું પી રહ્યા છો તો તમને માથાનો દુખાવો થઈ શકે। આ તો સામાન્ય દુખાવા છે, પણ જ્યારે તમને કોઈ ડેન્ગ્યુ મેલેરિયા જેવો તાવ આવી ગયો હોય, પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા છે, તો એ સમયે જે ભયંકર માથાનો દુખાવો થઈ રહ્યો હોય એ દુખાવો પણ મટાડવો હોય તો પણ હું તમને એક એક્યુપ્રેશર પોઈન્ટ બતાવવા માંગુ છું કે જેનાથી તમે આ બધા દુખાવા છે, માથાના દુખાવા ને કંટ્રોલમાં લાવી શકો। ઉપરાંત જે આધા શીશીનો માથાનો દુખાવો છે, એટલે અડધું માથું દુખે, માઇગ્રેન જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોય, આનો દુખાવો મટાડવો હોય તો પણ તમને હું સોલ્યુશન આપું છું। તમારે શું કરવાનું છે, કઈ એક્યુપ્રેશર પોઈન્ટ છે જેને દબાવવાના છે, સૌથી પહેલો પોઈન્ટ તમારા માથાની એક્ઝેક્ટ વચ્ચેનો ભાગ જે છે, જ્યાં આપણે ચાંદલો કરતા હોય, સ્ત્રીઓ વધારે પડતા અહીંયા ચાંદલો કરે છે, અને આ જે ભાગ છે ત્યાં તમારે આ રીતના રાઉન્ડ રાઉન્ડ છે આંખો બંધ કરીને 5 મિનિટ માટે, 2 મિનિટ માટે, જેટલું તમે કરી શકો બંને હાથે વારાફરતી કરી લો 5 મિનિટ 4 મિનિટ માટે। ઓક્સિજન છે એ ફરતું થઈ જશે, આપણા જે માથા સુધી જે ઓક્સિજન પહોંચવું જોઈએ, જે લોહી પહોંચવું જોઈએ, લોહીની હેરફેર ચાલુ થઈ જશે ફરીથી વ્યવસ્થિત, અને ઓક્સિજન પણ વ્યવસ્થિત રીતના માથાને મળવાનું ચાલુ થઈ જશે। બીજો એક પોઈન્ટ છે જે આપણા બંને આંખની આ ભાગ ઉપર આવેલો છે, ત્યાં તમારે આ રીતના 2 મિનિટ માટે દબાવવાનું છે, આ પોઈન્ટને તમારે 2 મિનિટ માટે દબાવવાનો છે, આ રીતના જોર લગાવી લગાવીને નહીં પણ થોડું પ્રેશર આપવાનું છે, વધારે જોર નથી લગાવવાનું, થોડું એવું પ્રેશર આપીને તમે દબાવો, આનાથી માથાનો દુખાવો દૂર થઈ જાય। ત્યાર પછી બીજો એક એક્યુપ્રેશર પોઈન્ટ છે જે આપણા આપણી જે આંગળી અને અંગૂઠા વચ્ચે અહીંયા આવેલો છે, આ પોઈન્ટને તમે આ રીતના આંખો બંધ કરીને અથવા આંખો ખુલ્લી રાખીને પણ દબાવશો, આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેતા લેતા કરશો આ રીતના, તો તાત્કાલિક ધોરણે તમને ફાયદો થશે। બંને હાથમાં કરી લેવું, 2-2 મિનિટ 3-3 મિનિટ બંને હાથમાં આ પોઈન્ટ દબાવી લેવાનું છે, આનાથી માઇગ્રેનનો જે જૂનો દુખાવો હોય, માથાનો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય, તો એ તમે 10 મિનિટની અંદર જ મટાવી શકો છો। આ વિડીયો જલ્દીથી બીજા લોકોને શેર કરો, લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, આભાર।